दोस्तों, बहरापन संसार की एक जटिल समस्या है। हमारा साइंस, हमारी टेक्नोलॉजी इतनी आगे बढ़ चुकी है कि वो चांद पर जा सकते हैं, मंगल पर जा सकते हैं, पर बहरेपन के शिकार लोगों को कोई प्रॉपर ट्रीटमेंट नहीं दे पा रहे हैं। उनके पास ऑप्शन होता है तो कॉकलियर इम्प्लांटेशन या ऑपरेशन या सर्जरी। अब वो दिन आ गया है कि विदाउट एनी सर्जरी, विदाउट एनी ऑपरेशन एक ट्रीटमेंट है जो सरल चिकित्सा पद्धति है। सिर्फ कान में डालने वाली दवाई और खाने वाली दवाई से ट्रीटमेंट होके आप अपनी सुनने की क्षमताओं को बढ़ा सकते हैं और अपना बहरापन ठीक कर सकते हैं। पेट में लगती तकलीफ સમજાયો, તમને લાગે ઠીક, અમારે 50 વર્ષનું કામ છે, કોઈ ફેલ નથી કર્યું છે। એમની પાસે એક લિમિટેડ ટાઈપનો ટ્રીટમેન્ટ છે અથવા જે કોઈ ઈલાજ છે એનાથી આગળ નથી વધી શકતા, પણ અમારા ત્યાં 50 વર્ષનો અનુભવ અને રિસર્ચ મેડિસિનથી આ વસ્તુ શક્ય બની છે કે તમે 3 કલાકમાં મારી સામે બેસી અને તમે સાંભળો છો, તમારી તકલીફ ઓલમોસ્ટ દૂર થઈ ગઈ છે। હવે છે વાત તમારે મેમરીમાં શબ્દો લેવાની, એ અમે તમને રીડિંગ થેરાપી દ્વારા શીખવાડ્યા છે, એ પ્રમાણે તમે કરશો એટલે આ 3 મહિનાની દવા સાથે તમારું એ ઇમ્પ્રુવમેન્ટ પરફેક્ટ આવી જશે, બરાબર। હવે અમને મને કહો કે આ જે વિડીયો કોઈ બહેરા વ્યક્તિ જોતા હશે તો એમને તમે શું સંદેશો આપવા માંગો છો? મને એટલો સંતોષ થયો આ 1-2 કલાકમાં, બરાબર છે, જે કઈ રીતે તમને કહું કે હું મતલબ તમે વ્યક્ત નથી કરી શકતા, વ્યક્ત નથી કરી શકતા, બરાબર, સાચી વાત, કારણ કે એટલું કન્ફ્યુઝન હતું। છોકરો કે મશીન લો, મેં કહું માન નથી લેવું, બરાબર, પછી કંટાળીને એક વખત નક્કી કર્યું કે મેં કોઈ અહીંયા જવું જ છે, પછી ગમે તે થાય ભગવાન કરશે સારું થશે, સરસ સરસ સરસ। અને અત્યારે મને જે રિઝલ્ટ મળ્યું 1-2 કલાકમાં એનાથી મને 60-70% સંતોષ થયો, સરસ સરસ। બાકી તો હવે દવા 3 મહિનાની દવા છે એટલે ઇમ્પ્રુવમેન્ટ ઓલરેડી વધવાનું જ છે, અને રીડિંગ થેરાપી કરશો
તો તમે 3 દિવસમાં પણ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશો પોતાના, જે મેં કીધું એ પ્રમાણે વાંચન અને બોલવાની જે પદ્ધતિ છે આપણી એ રીતે તમે કરશો. હા, તમારા શબ્દો તમે સાંભળશો એ શબ્દો મેમરીમાં સેવ થશે એટલે ઇમ્પ્રુવમેન્ટ ઓલરેડી વધી જ જવાનું છે. ઓકે સાહેબ, ધન્યવાદ, થેન્ક યુ.